हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। टुडे द लेसन चित्ता टीयर, चित्ता ना आंसू। नेक्स्ट टाइम आपणे तेनी स्टोरी जोई हती, एनी वार्ता पण समझ्या था आपणे। आजे आपणे पार्ट थ्री लईए छीए पाठमांथी। लेसन वन नी अंदर पार्ट थ्री पेरेग्राफ लईए छीए आपणे। पेरेग्राफ पार्ट थ्री। ईदीज आईज ब्राइटन, ईदीनी आँखों चमकवा लगी। देस स्पार्कल विथ एन आइडिया, तेना मननी अंदर स्पार्कल एले चमकवू अने ब्राइट एले चमकवू। तेनी मननी अंदर विचार झबूक्यो। ही एनवीड द कॉप्स, तेने बच्चाओनी ईर्ष्या आवी। केम बच्चाओनी ईर्ष्या आवी ईदीने? તેમને ખોરાક એમનેમ જ મળી ગયો, કોઈ પણ શ્રમ કર્યો નહીં, એફર્ટ એટલે શ્રમ પ્રયત્ન કર્યો નહીં, એની વગર ખોરાક મળી ગયો એટલે એમની ઈર્ષા આવી। કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટીફુલ કપ્સ, શું હું પણ આ બચ્ચાઓની જેમ નસીબદાર ના હોઈ શકું? ઈદીને લાગ્યું કે હું પણ આ બચ્ચાઓની જેમ નસીબદાર ના હોઈ શકું। ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, તેમને કોઈ પણ શ્રમ કર્યો નહીં અને ખોરાક મળી ગયો। કેન આઈ હેવ એ હન્ટર લાઈક ધેર મધર, શું મારે પણ આવી શિકારી માતા ના હોઈ શકે? મારે પણ આવી શિકારી માતા ના હોઈ શકે? હી થોટ, તેણે મનની અંદર વિચાર કર્યો। દીદીએ પોતાના મનની અંદર વિચાર કર્યો કે મારે પણ આવી શિકારી માતા ના હોઈ શકે। થોટ એ થિંકનું ભૂતકાળ છે, થોટ અહીંયા। હવે ક્વેશ્ચન નંબર વન લઈએ આપણે। વાય ડીડ ઈદી એનવી ધ કપ્સ, ઈદીને બચ્ચાઓની કેમ ઈર્ષ્યા આવી? ઈદી એનવીડ થઈ ગઈ, ઈડી લાગ્યું, કારણ કે ડીડ આપેલું છે એટલે અહીંયા ઈડી લાગ્યું એનવી ન। એનવીડ ધ કપ્સ બીકોઝ ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, તેમને કોઈ પણ શ્રમ કર્યા વગર ખોરાક મળી ગયો માટે। નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ આઈડિયા ડીડ ઈદી ગેટ, ઈદીના મનમાં કયો વિચાર ઝબક્યો? ઈદી ગોટ ધ આઈડિયા ટુ હેવ એ હન્ટર લાઈ ધ મધર ચિત્તા ટુ હન્ટ હિઝ ફૂડ। ઈદીના મનમાં એ વિચાર ઝબક્યો કે મારે પણ આવી શિકારી માતા હોય તો મારા માટે પણ ખોરાક લઈ આવે, એ વિચાર ઝબક્યો। હવે પાર્ટ નેક્સ્ટ પેરેગ્રાફ લઈએ આપણે એની અંદર। હી ડિસાઇડેડ ટુ કેચ એ યંગ કપ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ। હી ડિસાઇડેડ ટુ કેચ, તેણે એક બચ્ચાને પકડીને પોતાના શિકાર માટે તાલીમ આપવાનું નક્કી કર્યું। તેણે એક બચ્ચાને પકડીને પોતાના શિકાર માટે તાલીમ આપવાનો નિર્ણય કર્યો એણે। ધેન આઈ સેડ ઓનલી સે, પછી હું માત્ર એટલું જ કહીશ, ઓ માય ડિયર ગો એન્ડ કીપ એ ડિયર ફોર મી, જા મારા વાહલા અથવા પ્રિય મારે માટે મારીને હરણ લઈ આવ। આ એટલે અરે, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન, પછી મારું જીવન, લાઈફ એટલે જીવન, આરામદાયક બની જશે। હી વોઝ ક્વાઇટ ડિસ્ટર્બ વિથ હિઝ વોન, તેણે પોતાના વિચાર પર એને ખૂબ જ આનંદ થયો, પ્લીઝ એટલે આનંદ થયો, એના પોતાના આ વિચાર ઉપર એને ખૂબ જ આનંદ થયો। હી ડિસાઇડેડ ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન, તેણે એક બચ્ચાને ચોરવા માટેનો એને નિર્ણય કર્યો, એને એમાંથી એક બચ્ચાને ચોરવા માટેનો
पीछो करीने एक बच्चा ने चोरवा माटेनो निर्णय कर्यो एने। अब क्वेश्चन नंबर 3, व्हाट डिड ईदी डिसाइडेड टू डू। ईदीए सो निर्णय कर्यो तो ईदी डिसाइडेड टू फॉलो द कॉप्स एंड स्टील वन। ईदीए एक बच्चानो पीछो करीने एमांथी एक ने चोरवानो निर्णय कर्यो। कम्फर्टेबल फॉर क्वेश्चन, कम्फर्टेबल मीन्स, कम्फर्टेबल એટલે આરામદાયક, તેનો શું અર્થ થાય? તેનો અર્થ થાય ઈઝી એટલે સહેલાઈથી, તેનો અર્થ થાય છે ઈઝી એટલે સહેલાઈથી। મિત્રો, જે આપણે આ પેરેગ્રાફ જોયા, પેરેગ્રાફ 3 અને 4 બંને આપણે જોયા આજે, તો એના આન્સર અને ક્વેશ્ચન તમારી નોટની અંદર નોટ કરી લેજો। જય ભારત, જય હિન્દ। હેલો ફ્રેન્ડ્સ, ટુડે ધ લેસન ચિત્તાશ ટીયર યુનિટ 1 પાર્ટ 5। અગાઉ આપણે નેક્સ્ટ જોયું પાર્ટ 1, 2, 3, 4। પાર્ટ 5 પેરેગ્રાફ ફ્રોમ હિઝ એક્સપિરિયન્સવાળો પેરેગ્રાફ છે, એ તમારે ચોપડીની અંદર ટેક્સ્ટની અંદર જોવાનો। જ્યારે આ વિડીયો જોવો ત્યારે તમે ટેક્સ્ટ ખુલ્લી રાખવાની તમારે ચોપડી। પેરેગ્રાફ 5 એની અંદર ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ દેટ ચિત્તા નેવર એટેક એ મેન। ઈદીને અનુભવ હતો કે ચિત્તા કોઈ દિવસ માણસ ઉપર હુમલો કરતો નથી, એ ઈદીને અનુભવ હતો। Therefore it was safe to steal a cup, તેથી બચ્ચાને સહી સલામત રીતે ચોરી શકાશે। ચિત્તો કોઈ દિવસ મનુષ્ય પર હુમલો કરતો નથી, માણસ ઉપર હુમલો કરતો નથી, એટલે બચ્ચાને આપણે સહી સલામત રીતે ચોરી શકાશે। He followed the ચિત્તાસ ફેમિલી સ્ટીલ ઇવનિંગ, તેને સાંજ સુધી ચિત્તાના કુટુંબનો પીછો કર્યો। ઈદીએ સાંજ સુધી ચિત્તાના કુટુંબનો પીછો કર્યો। એટ ધ સનસેટ, સનસેટ એટલે સૂર્યાસ્ત, ધ મધર ચિત્તા હીડ હર કપ્સ ઇન એ થીક બુશ, બુશ એટલે જંગલની ભરાવદાર જાડી, એ લે ફ્રોમ એ સ્ટ્રીપ। સૂર્યાસ્ત થયો તે વખતે માતા ચિત્તા પોતાના બચ્ચાને ગીચ જાડીમાં છુપાવીને ઝરણા તરફ ગઈ। સ્ટ્રીમ એટલે ઝરણું, તો ઝરણા તરફ ગઈ। ક્વિકલી ધ હન્ટર પીકડ હિઝ નેટ એન્ડ સ્પેર એન્ડ રન ઇન ટુ ધ બુશ, તરત જ શિકારીએ પોતાનો ભાલો અને જાળી લઈને જંગલની જાળી તરફ દોડ્યો। હી શો ટુ ટાઇની કપ્સ, તેને બે નાના બચ્ચાઓને જોયા। ઈદીએ નાના જે બે બચ્ચા હતા એમને તેણે જોયા। હવે એના પરથી આપણે ક્વેશ્ચન લઈએ છીએ અહીંયા। ક્વેશ્ચન 1, વોટ ડીડ ધ મધર ચિત્તા ડુ ઇન ધ ઇવનિંગ, માતા ચિત્તાએ સાંજે શું કર્યું? ઇન ધ ઇવનિંગ ધ મધર ચિત્તા હીડ હર કોપ્સ ઇન એ થીક બુશ એને લે ફોર એ સ્ટ્રીમ। સાંજે માતા ચિત્તાએ પોતાના બચ્ચાને ગીચ જાળીમાં છુપાવીને ઝરણા તરફ ગઈ। ઈદી યુઝડ ખાલી જગ્યા ટુ હન્ટ, એટલે એને કયા હથિયાર વાપર્યા હતા બચ્ચાને પકડવા માટે? તો નેટ એન્ડ સ્પેર, જાળી અને ભાલો, આ હથિયાર એને વાપર્યા હતા। એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે, 6, પેરેગ્રાફ નંબર 6 એ જોઈએ આપણે। એની અંદર ધે લૂકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ, તેણે જોયું
કે બચ્ચાઓ ચમકતી આંખે ઈદીની સામે જોઈ રહ્યા હતા. ધે વેર ટુ યંગ ટુ રન અવે. તેઓ એટલા નાના હતા કે દોડી શકે તેમ નહોતા. ઈદી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ કવ વેર ઓન. ઈદીએ તે બચ્ચાઓની ઉપર ઝાડ પાથરી અને બચ્ચાઓ પકડાઈ ગયા. નીડેડ ઓનલી વન કપ બટ હી થોટ. ઈદીને ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી, પણ તેણે વિચાર કર્યો, આ અરે રે, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ ઇન્સ્ટેડ ઓફ વન. તેણે પોતે ઈદીએ વિચાર કર્યો કે એક કરતાં બે ગુલામ વધારે સારા. ઈદીએ વિચાર કર્યો કે એક કરતાં બે ગુલામ વધારે સારા. હી ડ્રગ્ડ હિમ વિથ હિમ એન્ડ હિડ ધેમ અન્ડર એ બિગ બાસ્કેટ. તેણે બચ્ચાઓને ઘસડ્યા અને એક મોટા ટોપલા નીચે છુપાવી દીધા. ઈદીએ બચ્ચાઓને ઘસડીને મોટા ટોપલા નીચે છુપાવી દીધા. હવે એના આપણે આન્સર અને ક્વેશ્ચન જોઈએ પેરેગ્રાફના. હાઉ મેની કપ્સ ડીડ ઈદી સી. ઈદીએ કેટલા બચ્ચાઓને જોયા? તો ઈદી શો ટુ ટાઈની કપ. ઈદીએ બે નાના બચ્ચાઓને જોયા. ધ કપ્સ ડીડ નોટ રન અવે બીકોઝ. બચ્ચાઓ દોડી શકતા નહોતા કેમ, શા કારણે? તો ધે વેર ટુ યંગ, કારણ કે તેઓ ખૂબ જ નાના હતા એટલે તેઓ દોડી શકે તેમ નહોતા. જય હિન્દ, જય ભારત.